नमस्कार विद्यार्थी मित्रों, अपूर्णांक अने दशांश संख्याओनी आपणे चर्चा करता था। एनी प्राथमिक माहिती, अपूर्णांक अने दशांश संख्याओनी प्राथमिक माहिती आपणे अगाउना जे लेक्चर लीधो एनी अंदर आपणे तमाम प्रकारनी प्राथमिक माहिती मैं तमने आपी दीधी छे अने ए वीडियो तमे जोई पण लीधो हशे। हवे आजे आपणे स्वाध्याय 2.1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે, બરાબર છે। પ્રકરણ એકદમ સહેલામાં સહેલું પ્રકરણ છે, તમારે ખાલી થોડું ધ્યાન આપવાની જરૂર છે, બરાબર છે। ચાલો આપણે જોઈએ, પહેલો દાખલો છે ઉકેલો, બરાબર। ઉકેલો આપણો પહેલો દાખલો છે। પહેલા દાખલાની અંદર આપણને એની રકમ આપી છે કે 2 - 3/5, બરાબર છે। હવે તમે જુઓ આ દાખલાની અંદર આપણે જોઈએ તો 2 ના છેદમાં કઈ નથી અને કઈ ના હોય એટલે કેટલા કહેવાય 1। હવે આની આપણે બાદબાકી કરી શકતા નથી, કેમ નથી કરી શકતા, તો કે બંનેના છેદ કેવા છે અલગ, તો પહેલામાં પહેલું શું કરવું પડશે એને આપણે છેદ સરખા કરવા પડશે, બરાબર છે। ચાલો આનો છેદ 5 છે, આનો 1 છે, તો આનો છેદ પણ આપણે કેટલો કરવો પડે, 5 કરવો પડે। તો 1 ને કેટલા વડે ગુણીએ તો 5 થાય, તો કે 1/5, બરાબર છે। ચાલો 2 ના છેદમાં 1 × 5, નીચે 5 વડે ગુણીએ તો ઉપર પણ 5 વડે ગુણવાનું, આની નિશાની છે −3/5। હવે જો 5 × 2 = 10, છેદમાં 5 = 5, −3/5। હવે તમે જોઈ શકો છો બંનેના છેદ કેવા થઈ ગયા સરખા, બરાબર 10 - 3, 10 માંથી 3 બાદ કરો, 7, 7/5 છે। એકદમ સિમ્પલ દાખલો, બરાબર છે। ચાલો દાખલા નંબર 2, −4 / 7/8। આ દાખલાની અંદર પણ તમે જોઈ શકો છો કે 4 ની નીચે કઈ નથી એટલે આપણે કેટલા મૂકવાના, 1, કઈ નથી એટલે 1 મૂકો, બરાબર। હવે તમે જુઓ આનો છેદ 8 છે, આનો છેદ કેટલો 1 છે, તો આનો છેદ પણ આપણે 8 કરવો પડે, બરાબર। તો 1 ને 8 વડે ગુણવા પડે, 4 ના છેદમાં 1, 1 × 8, 1 × 8 = 8 થઈ જાય, નીચે 8 વડે તો ઉપર પણ 8 વડે, પછી આની નિશાની છે વત્તાની, અને આનો છેદ તો 8 છે એટલે કોઈ ગુણવાની જરૂર નથી, 7 ના છેદમાં 8, બરાબર છે। ચાલો 4 × 8 = 32, 32 ના છેદમાં 8 −7 ના છેદમાં 8, ચાલો સરવાળો કરવાનો, છેદ સરખા થઈ ગયા, 32 ની અંદર 7 ઉમેરો તો કેટલા થયા, −39 ના છેદમાં 8 આપણો જવાબ થયો। હવે આ જવાબને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો પણ ફેરવી શકો છો, કઈ રીતે તે તમને શીખવાડું, 8 નો ઘડિયો બોલવાનો, 39 કરતા વધવા ના જોઈએ, 8 × 1 = 8, 8 × 2 = 16, 8 × 4 = 24, 8 × 4 = 32 અને 8 × 5 = 40 વધી જાય એટલે 8 × 4 = 32, બરાબર। 8 × 4 = 32, આપણે કરવાના છે કેટલા, 39, તો 32 એટલે ગણો 33, 34, 35, 36, 37, 38, 39 અને 39, કેટલા ઉમેરવા પડે, 7, બરાબર છે। એટલે આ આપણો જવાબ આવ્યો। દાખલા નંબર 3, ચાલો દાખલા નંબર 3 ની અંદર એવું છે 9 ના છેદમાં 11 − 4 ના છેદમાં 15। હવે આની અંદર તમે જોઈ શકો છો બંનેનો છેદ સરખો નથી, તો આપણે પહેલામાં પહેલું શું કરવું પડે, એમનો છેદ સરખો કરવો પડે, અને છેદ સરખો કરવો માટે એમનો શું લેવો પડે, લસા લેવો પડે। તો આપણે લસા લેવા માટે શું કરવાનું, આમ લીટી દોરવાની, અહીં લખવાના 11, અહીં લખવાના 15। હવે આપણે આગલા એની અંદર જોઈ ગયા છે
કે પહેલા કેટલા વડે ભાગ ચાલવાનો બે વડે પણ આપણે અહીં જોઈ શકીએ કોઈ એકમ નો અંક બે નથી કે ચાર નથી છ નથી આઠ નથી તો અહીં અહીં એક પાંચ અને છ પાંચ અને છ આનો સરવાળો છ થાય છે એટલે ત્રણ વડે ભાગ ચાલશે ચાલો અગિયાર ને અગિયાર ત્રણ પચાસ પંદર હવે પાંચે ભાગ ચાલશે પાંચ એકુ પાંચ અગિયાર ને અગિયાર હવે અગિયારે ભાગ અગિયાર એકુ અગિયાર એક નો એક લ સા અ બરાબર ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા અગિયાર હવે અગિયાર પંચા પંચાવન પંચાવન ગુણ્યા ત્રણ કરો પાંચ તારી પંદર પાંચ વધે એકસો ને પાસઠ કેટલો લસા આવે છે એકસો ને પાસઠ લસા આવ્યો આપણો બરાબર છે એટલે આપણે અહીં શું કરવું પડશે આ લસા એકસો ને પાસઠ આપણે થવો જોઈએ બરાબર છે ચાલો નવ ના છેદમાં અગિયાર હવે અગિયાર ને આપણે કેટલા વડે ગુણીએ તો કે પંદર વડે અગિયાર ને કેટલા વડે ગુણીએ પંદર વડે ગુણીએ તો એકસો પાસઠ થાય હવે પંદર ને અહીં નીચે પંદર વડે ગુણીએ તો ઉપર પણ કેટલા વડે ગુણવાના પંદર વડે કઈ ખાની નિશાની છે ઓછાની ઓછા ચાર ના છેદમાં પંદર તો પંદર ને કેટલા વડે ગુણવા પડે અગિયાર વડે નીચે અગિયાર વડે તો ઉપર પણ કેટલા વડે અગિયાર વડે બરાબર ચાલો હવે પંદર નવા પંદર નવા કેટલા થાય એ આપણને ખબર હોવી જોઈએ પંદર નો ઘડ્યો તમને નવ સુધી આવડવો જોઈએ પંદર નવા એકસો ને પાંત્રીસ બરાબર છે પંદર નવા એકસો ને પાંત્રીસ છેદમાં એકસો પાસઠ ઓછા અગિયાર ચોક ચુમ્માલી છેદમાં એકસો ને પાસઠ બરાબર એકસો પાંત્રીસ ની અંદર થી ચુમ્માલીસ બાદ કરો એકસો પાંત્રીસ માંથી આપણે ચુમ્માલીસ બાદ કરીએ તો એક અહીં દશક લો તો તેર આઠ એટલે નવ દસ નવ આવશે તેર માંથી ચાર જાય એટલે કેટલા આવશે નવ તો આપણો જવાબ કેટલો આવ્યો એકાણું ના છેદમાં એકાણું ના છેદમાં એકસો ને પાસઠ આ શું આવ્યો આપણો જવાબ આવ્યો બરાબર છે હવે ચાલો આગળ જોઈએ આની અંદર અગાઉ જે દાખલા ગણાયા એની અંદર આપણે ચોથો દાખલો ગણી નાખ્યો છે અને ત્રીજો બાકી રહી ગયો હતો બરાબર છે ચલો ત્રીજા દાખલાની વાત કરીએ ત્રણ પંચમાંશ વત્તા બે સપ્તમાંશ હવે તમે અહીં જુઓ બંને છેદ સરખા નથી તો પહેલા પહેલું શું કરવું પડશે આપણે છેદ સરખા કરવા પડશે તો એનો લસા લેવો પડશે પાંચ અને સાત નો લસા લઈએ તો પાંચ એકુ પાંચ સાત ના સાત એક નો એક સાત એકુ સાત લ સા અ બરાબર પાંચ ગુણ્યા સાત બરાબર પાંત્રીસ લસા કેટલો આવ્યો આપણો પાંત્રીસ તો આપણે છેદ કેટલો કરવાનો છે પાંત્રીસ તો આપણે જોઈએ ત્રણ પંચમાંશ પાંચનો ઘડ્યો આપણે કઈ સુધી બોલશું તો પાંત્રીસ થશે તો કે પાંચ સત્તા પાંત્રીસ નીચે સાત વડે તો ઉપર પણ સાત વડે વત્તા બે સપ્તમાંશ છે સાતનો ઘડ્યો કઈ સુધી બોલું તો પાંત્રીસ આવે તો કે સાત પંચા પાંત્રીસ નીચે પાંચ વડે તો ઉપર પણ પાંચ વડે બરાબર છે ચલો આગળ સાત તારી એકવીસ પાંચ સતા પાંત્રીસ વત્તા પાંચ દુના દસ પાંચ સતા પાંત્રીસ હવે તમે જોઈ શકો છો કે બંનેના છેદ કેવા થઈ ગયા સરખા છેદ સરખા હોય તો અંશનો શું કરી દેવાનો સરવાળો તો એકવીસ ની અંદર આપણે દસ ઉમેરીએ છીએ તો એકવીસ ને દસ કેટલા થાય છે એકત્રીસ ના છેદમાં પાંત્રીસ આપણો શું આવ્યો જવાબ આવ્યો બરાબર છે ચાલો એની પછીનો દાખલા નંબર બે દાખલા નંબર બે ની અંદર દાખલા નંબર બે ની અંદર આપણને શું કીધું છે સાત ના છેદમાં દસ વત્તા બે ના છેદમાં પાંચ વત્તા ત્રણ ના
ત્રણના છેદમાં બે, બરાબર છે? હવે તમે જુઓ બધાનો છેદ અલગ અલગ છે, એટલે આપણે શું કરવો પડશે? લસાઅ લેવો પડશે. કોનો કોનો? દસનો, પાંચનો અને બેનો. બરાબર, દસનો, પાંચનો અને બેનો. દસ, પાંચ અને બેનો આપણે લસાઅ લેવો પડશે. બરાબર છે? બે છે, જીરો છે, એટલે બે ભાગ ચાલશે. બે પંચા દસ, પાંચના પાંચ, બે એકુ બે, પાંચ એકુ પાંચ, પાંચ એકુ પાંચ, એકનો એક. આપણો લસા કેટલો આવ્યો? લસા કેટલો આવ્યો? તો કે બે ગુણ્યા પાંચ, પાંચ દુના દસ, આપણો લસા દસ આવ્યો. તો બધાના છેદ આપણે કેટલા કરવા પડશે? દસ કરવા પડશે. બરાબર છે? આપણે અહીં લખી દઈએ, આપણો લસા કેટલો આવ્યો? લસાઅ બરાબર કેટલો આવ્યો? તો કે દસ. કેટલો આવ્યો? દસ. હવે બધાના છેદ આપણે કેવા કરવા પડશે? દસ કરવા પડશે. અહીં તો દસ છે જ, તો આપણે અહીં કરવાનું સાતના છેદમાં દસ, એને એવું ને એવું રહેવા દેવાનું, વત્તા બેના છેદમાં પાંચ. પાંચનો ઘડ્યો કઈ સુધી બોલશું તો દસ આવે? તો કે પાંચ દુના દસ, પાંચ ગુણ્યા બે. નીચે બે વડે ગુણે તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? બે વડે. વત્તા ત્રણ દ્વિતીયાંશ, બેનો ઘડ્યો કઈ સુધી બોલીએ તો દસ આવે? તો કે બે પંચા દસ. નીચે પાંચ વડે તો ઉપર પણ પાંચ વડે. બરાબર છે? છે એકદમ સહેલું. ચાલો, સાતના છેદમાં દસ વત્તા બે દુના ચાર, ચારના છેદમાં દસ વત્તા પાંચ તારી પંદર, પંદરના છેદમાં દસ. બરાબર છે? છેદ બધા કેવા થઈ ગયા? સરખા. તો અંશનો શું થઈ જાય? સરવાળો. બરાબર છે? ચાલો, સાતની મેં ચાર ઉમેરો, એટલે સાત ને ચાર અગિયાર, અગિયારની અંદર આપણે કેટલા ઉમેરવાના છે? પંદર. બરાબર છે? તો કેટલા થશે? ચાલો, પંદરમાં અગિયાર ઉમેરો તો છવ્વીસ. કેટલા થયા? છવ્વીસ. બરાબર, છવ્વીસના છેદમાં દસ આપણો જવાબ આવ્યો. બરાબર? હવે આને તમારે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય અથવા એના ભાગ ઉડાડવા હોય તો પણ તમે એના કરી શકો છો. દાખલા તરીકે છવ્વીસ છે, તેર દુના છવ્વીસ, પાંચ દુના દસ, બે બે ગયા, બરાબર તેરના છેદમાં પાંચ. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો પાંચ દુના દસ અને ત્રણ, આપણો જવાબ આવી ગયો. એકદમ સહેલા દાખલા છે. બરાબર? ચાલો, એની પછી આપણને બે મિશ્ર પૂર્ણાંક આપ્યા છે. બે પૂર્ણાંક બે તૃતીયાંશ વત્તા ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ. તો પહેલા પહેલું આપણે શું કરવું પડશે ખબર તમને? મિશ્ર અપૂર્ણાંક જે છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. બરાબર છે? ચાલો, ત્રણ દુના છ ની મેં બે ઉમેરો, સાત અને આઠ, આઠના છેદમાં ત્રણ વત્તા આ બેનો ગુણાકાર કરવાનો. બે તારી છ, છ માં એક ઉમેરો, કેટલા થાય? સાત. સાતના છેદમાં બે. બરાબર છે? હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં છેદ ત્રણ છે, અહીં છેદ બે છે. એનો આપણે લસાઅ લઈએ, ત્રણનો અને બેનો લસાઅ લઈએ, ત્રણનો અને બેનો, તો બે એકુ બે, ત્રણના ત્રણ, ત્રણ એકુ ત્રણ. ચાલો, લસાઅ કેટલો આવ્યો? બે ગુણ્યા ત્રણ, ત્રણ દુના છ. લસાઅ કેટલો આવે આપણો? છ. એટલે આપણે અહીં લખી દઈએ, લસાઅ બરાબર કેટલો આવે? છ. છ લસાઅ આવ્યો આપણો. હવે આ છેદને આપણે છ કરવા પડે. બરાબર? ચાલો, આઠના છેદમાં ત્રણ, ત્રણનો ઘડ્યો કઈ સુધી બોલશો તો છ આવશે? તો કે ત્રણ દુના છ. નીચે બે વડે ગુણો તો ઉપર પણ કેટલા વડે ગુણવાના? બે વડે. વત્તા સાતના છેદમાં બે, આપણે છ કરવાના છે. તો બેનો ઘડ્યો કઈ સુધી બોલવાનો? ત્રણ સુધી. નીચે ત્રણ વડે તો ઉપર પણ ત્રણ વડે. ચાલો, આઠ દુના સોળ, સોળના છેદમાં છ વત્તા સાત તારી એકવીસ, એકવીસના છેદમાં
છ, બરાબર છે? હવે આ બેનો સરવાળો કરો, છ ને એક સાત એટલે સાડત્રીસ, કેટલા થાય? સાડત્રીસ ના છેદમાં છ. હવે આને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખો, બરાબર? ચલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો હોય તો શું કરવાનું? છ નો ઘડિયો બોલવાનો સાડત્રીસ કરતા વધવાના જોઈએ. તો આપણને ખબર છે છ યુ છ યુ છત્રીસ અને છ સત્તા બેતાલીસ એ વધી જાય છે. તો આપણે એવું કહીએ છ યુ છ યુ છત્રીસ. હવે સાડત્રીસ કરવા માટે કેટલા ખૂટે છે? તો કે એક, બરાબર છે? આવી ગયો જવાબ આપણો, છે એકદમ સિમ્પલ દાખલા, બરાબર છે? ચાલો હવે એની પછીનો એક દાખલો છે એ જોઈ લઈએ આપણે, સાતમા નંબરનો. સાતમા નંબરનો દાખલો આપણને શું કહે છે? આઠ પૂર્ણાંક એક દૂતીયાંશ ઓછા ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ. આવો એક દાખલો છે આપણો. આપણ શું છે? તો કે મિશ્ર અપૂર્ણાંક છે. એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો કે બે અઠા સોળ અને એક ઉમેરો સત્તર. આ બે નો ગુણાકાર કરવાનો, અંદર ઉમેરવાના, એટલે બે અઠા સોળ, સોળ માં એક ઉમેરો, સત્તર ના છેદમાં બે, ઓછા આઠ નો ઘડ્યો ત્રણ સુધી બોલો, આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તારી ચોવીસ, ચોવીસ ની મેં પાંચ ઉમેરો તો કેટલા થાય? ઓગણત્રીસ. ઓગણત્રીસ ના છેદમાં આઠ. હવે અહીં તમે જોઈ શકો છો કે બંનેના છેદ અલગ અલગ છે. આપણે લસા લઈ જોઈએ, બે અને ચાર, બે અને આઠ, બે નો ઘડ્યો બોલો, બે એક બે, બે ચોક આઠ, એક નો એક, બે દુ ચાર, એક નો એક, બે એક બે. લસા કેટલો આવ્યો? તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે, બે દુના ચાર દુના આઠ. લસા કેટલો આવે આપણો? આઠ, બરાબર? અહીં આપણે લખી દઈએ લસાઅ બરાબર કેટલો આવ્યો આપણો? આઠ. હવે છેદ આપણે આઠ કરવાના, અહીં તો ઓલરેડી આઠ છે જ, અને આપણે કરવાના છે. તો સત્તર ના છેદમાં બે બરાબર બે નો ઘડ્યો તમે કઈ સુધી બોલશો તો આઠ થશે? તો કે બે ચોક આઠ, નીચે ચાર વડે તો ઉપર પણ ચાર વડે, ઓછા ઓગણત્રીસ ના છેદમાં આઠ, અહીં તો આઠ છે, બરાબર છે? હવે સત્તર નો ઘડ્યો તમે ચાર સુધી બોલો તો કે સત્તર ચોકુ અડસઠ, બરાબર? સત્તર ચોકુ અડસઠ ના છેદમાં આઠ, ઓછા ઓગણત્રીસ ના છેદમાં આઠ. હવે તમે અહીં જોઈ શકો છો બંનેના છેદ કેવા છે? તો કે સરખા. તો હવે શું કરવાની? આપણે ખાલી બાદ બાકી, અડસઠ માંથી ઓગણત્રીસ બાદ કરો, બરાબર? ચલો આઠ માંથી નવ બાદ ના થાય તો આપણે શું કરવું પડે? અહીંથી દશક લઈએ તો અહીં થયા અઢાર, અહીં વધે પાંચ, અઢાર ની અંદરથી નવ કાઢો તો કેટલા વધશે? નવ. પાંચ માંથી બે ઓછા કરો ત્રણ, એટલે આપણો આવ્યો ઓગણચાલીસ ના છેદમાં આઠ, બરાબર છે? હવે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો આઠ નો ઘડિયો બોલવાનો ઓગણચાલીસ કરતા વધવાના જોઈએ. આઠ એક આઠ, આઠ દુ સોળ, આઠ તારી ચોવી, આઠ ચોક બત્રીસ અને આઠ પંચા ચાલીસ, એટલે આઠ ચોક બત્રીસ. હવે કેટલા કરવાના છે આપણે? ઓગણચાલીસ. તો બત્રીસ એટલે કેટલા ઉમેરવા પડશે આપણે? સાત. બત્રીસ માં સાત ઉમેરો તો ઓગણચાલીસ. આ આપણો શું આવી ગયો? ચાર પૂર્ણાંક સાત અષ્ટમાંશ. ચાર પૂર્ણાંક સાત અષ્ટમાંશ એ આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો. છે ને એકદમ સરળ દાખલા, બરાબર? બરાબર, થોડું ધ્યાન આપજો એટલે બધા દાખલા તમને આવડી જશે. ચાલો દાખલા નંબર બે માં શું કહે છે આપણને? બે નવમાંશ, બે તૃતીયાંશ અને આઠ ના છેદમાં એકવીસ, બરાબર? આઠ એકવીસાંશ ને ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણને ખબર છે ચડતા ક્રમમાં પહેલી નાની સંખ્યા આવે, ઉતરતા ક્રમમાં પહેલી કેવી સંખ્યા આવે? મોટી. હવે આની અંદર આ સંખ્યાની અંદર તમે જોઈ શકો છો કે આપણે અંશ આપણને આપેલા છે, પરંતુ આના જે છેદ છે ને એ બધા છેદ કેવા છે? અલગ અલગ છે. એટલે આપણે એને કઈ કયો અપૂર્ણાંક નાનો છે, કયો અપૂર્ણાંક મોટો છે એ આપણે નક્કી કરી શકતા નથી. તો આપણે શું કરીએ? પહેલામાં પહેલા આ બધાના જે છેદ છે
એ છેદને આપણે શું કરીએ પહેલા સરખા કરીએ અને એનો લસાઅ લઈ લઈએ પછી આપણે ઉતરતો ક્રમ એનો નક્કી કરીએ અહીં કેટલા છે છેદ તો કે 9 અહીં છેદ છે 3 અને અહીં છેદ છે 21 બરાબર હવે એનો આપણે લસાઅ લઈએ તો આને આપણે બે વડે ભાગ નહીં ચાલે કે કારણ કે કોઈ પણ સંખ્યાનો એકમ નો અંક 2 4 6 8 કે 0 નથી બરાબર છે હવે જોઈએ આપણે 3 વડે ચાલશે તો કે હા અહીં 3 છે અહીં 9 છે તો કે 3 તારી 9 3 એકુ 3 બરાબર અને 3 7 21 હજુ 3 વડે ભાગ ચાલશે 3 એકુ 3 1 નો 1 7 ના 7 હવે 7 છે એટલે 7 એ ભાગ ચાલશે 1 નો 1 1 7 એકુ 7 ચલો લસાઅ કેટલો આવ્યો 3 ગુણ્યા 3 ગુણ્યા 7 3 તારી 9 9 7 63 આપણો લસાઅ કેટલો આવ્યો 63 તો આ જે દરેક છે ને એ દરેકના છેદ આપણે 63 બનાવવા પડે કેટલા બનાવવા પડે 63 આપણે બનાવવા પડશે બરાબર છે હવે જોઈએ આપણે કે 2 9 માં આવશે ઈનો ઘડિયો આપણે 9 નો ઘડિયો કઈ સુધી બોલશું તો 63 થશે તો કે 7 સુધી નીચે 7 સુધી તો ઉપર પણ 7 સુધી તો 7 દુના 14 14 ના છેદમાં 63 બરાબર એક આ પહેલી સંખ્યા આપણી આવી 14 ના છેદમાં 63 ચલો 2 તૃતીયાંશ બરાબર હવે તમે જો 7 નો ઘડિયો આપણે 3 સુધી બોલશું તો 63 આવશે તો કે 21 તારી 63 નીચે 21 વડે તો ઉપર પણ 21 વડે 21 દુના 42 ના છેદમાં 63 તો આ આનો આનો કેટલો આવો અપૂર્ણાંક 42 ના છેદમાં 63 ચલો 8 ના છેદમાં 21 63 લાવવાના છે તો 21 તારી 63 નીચે 3 વડે તો ઉપર પણ 3 વડે 8 તારી 24 ના છેદમાં 63 હવે એને હું ક્રમમાં ગોઠવી દઉં 14 ના છેદમાં 63 42 ના છેદમાં 63 અને 24 ના છેદમાં 63 હવે તમે આની અંદર જોઈ શકો છો કે બધાના છેદ કેવા છે સરખા હવે એને આપણે હામાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં કયા ક્રમમાં ગોઠવવાના છે ચડતા ક્રમમાં ચાલો ચડતા ક્રમમાં પહેલામાં પહેલી મોટી સંખ્યા આવે તો મોટી સંખ્યા કઈ છે આઈ ની 42 ના છેદમાં 63 ઇનથી નાની કઈ 24 ના છેદમાં 63 અને ઇનથી નાની તો કે 14 ના છેદમાં 63 આવડે કે ના આવડે એકદમ સહેલામ સહેલો આ દાખલો છે આપણો બરાબર છે ચાલો 42 ના છેદમાં 63 એટલે આ આ મોટા મોટી સંખ્યા થશે એની પછી 24 ના છેદમાં 63 એટલે આ એટલે 8 ના છેદમાં 21 એ આનાથી નાની સંખ્યા થશે અને આનાથી પણ નાની કઈ થશે 2 ના છેદમાં 9 બરાબર છે આ આપણે કયા ક્રમમાં સોરી કયા ક્રમમાં ગોઠવી ઉતરતા ક્રમમાં કયા ક્રમમાં ગોઠવી ઉતરતા ક્રમમાં આપણને ખબર છે ઉતરતા ક્રમમાં પહેલી મોટી એનથી નાની અને એનથી નાની બરાબર છે એટલે આ આપણે કયા ક્રમમાં ગોઠવી ઉતરતા ક્રમમાં હવે તમને દાખલા નંબર 2 નો એક મેં શીખવાડો એની પછીનો એક દાખલો આની જેવો જ છે એ તમારે જાતે ગણવાનો છે એનો છેદ છે 5 7 અને 10 એનો લસા લઈ લેજો છેદ સરખા કરજો ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા એનથી નાની અને એનથી નાની લખજો દાખલા નંબર 2 નો 2 તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર છે આ પછીનો જે દાખલો આવે છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર લઈશું